जो तमे प्राणी प्रेमी छो, प्राणियों निहाळवानुं आप पसंद करो छो, तो आ अहेवाल खास आपना माटे छे। स्टेच्यू ऑफ युनिटीना जियोलॉजिकल पार्क में कंईक एवुं थयुं छे जेने जाणीने आप पण रहेशो, कहेशो कि खरेखर 2021 ने शुभ शुरुआत तो थई ज गई छे। एवुं तो शुं थयुं छे त्यारे तेना माटे जुओ अमारो आ खास रिपोर्ट। જંગલ સફારીના પ્રાણીઓને હવે નર્મદાનું વાતાવરણ માફક આવવા લાગ્યું છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે હરણની સંખ્યામાં વધારો। जी हाँ, जंगल सफारी में अनेक प्राणियों छे, जेमा मुख्य आकर्षण धरावता प्राणियों नी बात करिए तो रॉयल बेंगल टाइगर, दीपड़ो, जिराफ, जेब्रा, राइनो, हरण सहित अनेक प्राणियों छे जे मुख्य आकर्षण धरावे छे, जेमाथी मात्र हरण नी ज 12 प्रजाति छे। अपने यहाँ जंगल सफारी जो आया हुआ है स्टेच्यू ऑफ यूनिटी नजीक में, અલગ અલગ જગ્યાએ બહુ સુંદર વ્યવસ્થાઓ છે, અને ખાસ કરીને મેં જોયું અત્યારે આપણે જ્યાં ઊભા છે તો હરણ છે, સ્પોટેડ ડિયર। એ સ્પોટેડ ડિયરના ઘણા બધા બચ્ચા થઈ ગયા છે, એનો અર્થ એમ છે કે હવે આ બધા પ્રાણીઓને ધીમે ધીમે અહીંની ક્લાઇમેટ ફાવવા માંડી છે, અને એનું બ્રિડિંગ, એનું વ્યવસ્થા બધી સારી હોવાને કારણે હું એમ માનું છું કે આની સંખ્યા વધે છે, જે ભૂતકાળમાં આપણે આટલી બધી સંખ્યા નહોતી। સમગ્ર ભારતમાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। જે કોઈ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે તે ખાસ જંગલ સફારીના વખાણ તો કરે જ છે। नए साल 2021 में हम लोग इधर आए हैं तो यहाँ पर हमने स्टैचू ऑफ यूनिटी देखा। लेजर शो भी बहुत अच्छा है, अरेंजमेंट भी बहुत अच्छे किए गए हैं। उसके बाद हम इधर जंगल सफारी में आज आए हैं तो मतलब यहाँ पर बहुत ज्यादा एनिमल्स देखने को मिले हैं। इतनी जंगल सफारी की है कहीं भी देखने को नहीं मिलते। પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા પછી રાત્રે લેઝર શો, ગ્લો ગાર્ડનનું લાઇટિંગ નિહાળે છે, ત્યાર પછી રાત્રે રોકાણ ટેન્ટ સિટીમાં કરે છે, અને બીજા દિવસે જંગલ સફારીની મુલાકાત લે છે। પ્રવાસીઓ જંગલ સફારીના પ્રાણીઓને નિહાળી અભિભૂત થાય છે, એમાં પણ હવે જુદા જુદા 70 જેટલા હરણના બચ્ચાઓ જન્મતા પ્રાણી પ્રેમી અહીંની વ્યવસ્થા તેમજ પ્રાણીઓની સાર સંભાળની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે। અને પ્રાણીઓના વંશો વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જો વાત કરીએ આપણે અહીં ગાડી ચિત્તલની, તો આ જે ચિત્તલ છે એટલે કે હરણ છે, એ હરણા અહીં લગભગ 8-10 હતા, પરંતુ છેલ્લા 4 મહિનામાં જ 70 જેટલા ચિત્તલ અને આ હરણાઓનો વધારો થઈ ગયો છે। એટલે કહી શકાય કે આ જે હરણ છે એ હરણની જાતિને નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ કુદરતી વાતાવરણ માફક આવી રહ્યું છે, અને તેને કારણે જ આ જે હરણાઓ છે એ હરણાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અને પ્રવાસીઓનું તેઓ આકર્ષણ પણ બની રહ્યા છે, અને તેને કારણે જ ખાસ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ જંગલ સફારીની અવશ્ય મુલાકાત લે છે। જય જોશી, જી મીડિયા, નર્મદા।